જાવાનો ઉપચ ચુનાવ આવી ગયો ત્યાં કંઈ દાવેદાર કે હમું બી વિધાયક બની તેઓ પટલીયા સમાજની ખડકુવે ગામનો એક સરપંચ છે કમલેશ ચૌહાન તેઓ બી કી કે હું દાવેદારી કરું ત્યાં હમણાં મારી હામી મારી જોડે ઊભો છે તમારું શું નામ મારું નામ કમલેશ ચૌહાન કમલેશ ચૌહાન તો તમે બી વિધાયકની દાવેદારી કરી રહ્યા સામણે હા હમ કરી રહ્યા વિધાયકની દાવેદારી હા તે બીજા બી તો કોંગ્રેસના નેતા છે ત્યાં બી તો દાવેદારી કરી રહ્યા છે એ તો હક બને બધાનો જ દાવેદારી કોઈ પણ કરી શકે તો તમે કેટલા સાલથી સરપંચ સરપંચ બન્યા હું દો હજાર થી લઈને આજ તક સરપંચ છે સરપંચ છે અને પટલિયા સમાજમાં માં તમને શું બને શું પદાલી મેળ્યું તમે પહેલા તો અમે પટેલિયા સમાજ થી મધ્ય પ્રદેશ ના હતા અને આજે હું મધ્યપ્રદેશમાં પ્રદેશ માં પટેલા સમાજ થી મહાસચિવ છે તો પટલિયા સમાજમાં લોકો શું કહી રહ્યા હતા મને કે વિધાયક ની દાવેદારી કરો એમ કહી पटेला समाज थी हमारा समाज ना बदा कह रहा कि बदी जाति बदा ताकत लगाड़ी रहा, लगा तो रहा तो अपने हाँ। के लगाड़ी बीजा तो घना बदा टिकट मांगी रहें मांगवा नहीं अगर तम टिकट आले तो हाँ तो के काम करवाना इलाका माने जाप विधानसभा में यदि अमने टिकट है तो हमें नाला खोदरा पुलिया बना हूँ रोड बना हूँ અને પાણી ને ટાંકીયા બનાવો હું અને અમારા ગરીબ આદિવાસીઓ ના ઘેરું બનાવો હું અને સોસાયટી લાઈ બનાવો હું અને શિક્ષણ નો કામ કરું છું સ્વાસ્થ્ય નું પણ કામ કરું છું સ્વાસ્થ્ય નું સહયોગ કરું છું સમાજ ને લઈને ચાલવાના અમારા અન્ય સમાજ પણ છે એને પણ અમે અમારી હાથે રાખવાના એને પણ અમે जुदा नहीं राखी हमें खाते लाइन साबुआ जा, विधानसभा में पटलिया समाज के वोटर से का झाबुआ विधानसभा में हमारा पटलिया समाज ना अस्सी हजार मतदाता छे तो कांग्रेस पार्टी टिकट मांगी हाँ कांग्रेस पार्टी से टिकट मांगी हमारे जो पार्टी हमने टिकट आमोने बदा सब समाज ना हमने सहयोग आ તો હમણાં તક તમે સરપંચ બનાવી તેમાં કેટલો વિકાસ કરી નાખ્યો અને ગામમાં તમે અમે હું સરપંચ બન્યો ત્યારથી લઈને અમારા ગામની અંદર લાઇટની પહેલી વ્યવસ્થા મેં કરી ફેર બીજી ઇસ્કૂલીઓની વ્યવસ્થા કરી આંગણવાડીઓ બનાવ્યો ખરંજા ભણાવ્યા અને ઘણા કૂવા ખોદ્યા અને તળાવ બનાવ્યા અને ફેર શૌચાલય પણ ભણાવ્યા અને આંગણવાડીએ ભણાવ્યો અને સોરાને ભણવાની શિક્ષા પણ અમે આલી અને ધર્મનો પણ પ્રચાર કર્યો અને સબ લોકોને નશા મુક્ત કર્યા અચ્છા તમે દારૂ બી છોડાવ્યા ભાંગ ભીડી ગુટકા ખાયા તે બી બધા તમે છોડાયા છોડાયા તો હવે તમે કોંગ્રેસની ટિકિટ મળી રહી તમે માંગ કરી રહ્યા તે શું લાગે તમને મળી શકે હવે માંગ કરવાનો હક તો બધાને છે અને યદી ટિકિટ અમારે કેમ કે આપસમાં બે પાર્ટીઓ લડાઈ ઝઘડાય ને પાર્ટીને બાર બાર હરાવવાનું કામ કરે પંદર સાલથી અમે બીજેપીનામાં દુઃખ ઝેલી રહ્યા અને અમારા કોંગ્રેસ પાર્ટીમાં બે બે જણા ચૂનાવ લડે એક નિર્દલીને એક પાર્ટીથી અને બે જણા ચૂનાવ હારી જાય અને બીજેપીને એનો મોકો મળી જાય તો હમણે બી તેમ બજાવી રાખી હમું ટિકિટ મળે પેલા કે હમું ટિકિટ મળે તો તમને કે કમ લાગ્યું એવા મોકામ તમને મળે એવા મોકામાં હોઈ શકે હમને મળી પણ જાય કેમ કે અમારાથી અમારા સમાજથી કોઈ વિરોધ છે નથી અમે કંઈ કોઈ પાર્ટીને કોઈ સમાજથી વિરોધ કર્યો નથી એટલે અચ્છા તમારા એમ ગણિત કે બેની લડાઈમાં તીસરા તીસરાનો ફાયદો થાય જાય ને એવું નથી કે યદી હમ દેશ આઝાદ હોવા સે લેકર આજ તક हमारे समाज को कोई सांस नहीं मिला है यदि हो सकता है आदिवासी कि आदिवासी में हम भी वक्त रख रहे हैं इसलिए हमको मौका मिल सकता है मतलब तुम्हारे भी पुग लांबी छोड़ी से मतलब तुम हर हाँ। उम्मीद राखी है सरकार थी कमलनाथ मुख्यमंत्री थी एम हाँ। क्योंकि नहीं हम उन भी मौका मोज जो है कहीं ना कहीं नहीं गांव ना इना, इना विधानसभा ना विकास करी सको तो तुम्हारी मांग ही तुम कहाँ तक है मुख्यमंत्री तक पहुँच पुगाड़ी की नहीं पुगाड़ी ना। हमें दावेदारी पिछले वक़्त माननीय मुख्यमंत्री जी को भी हमने आवेदन दिया था और दीपक बाबरिया जी जो प्रदेश अध्यक्ष प्रदेश प्रभारी थे उनको भी हमने दिया और सिंधिया जी को भी हमने आवेदन दिया था और मान्य दिग्विजय सिंह जी को भी हमने आवेदन दिया था अच्छा तुम बे पहला सुनाव में ना सुनामा भी तैयारी करी इन्ह सुनाव तो में भी तुम तैयारी करी लेकिन तुम तो उनका लोग नहीं जानी सकिया नहीं हमें मीडिया ने हमें सोशल मीडिया ने हमें हमें नहीं आयात्र क नहीं जानी सकिया अच्छा। तो ये है कमलेश चौहान है जो जो खड़कुवी के सरपंच हैं वो लगातार अः गाँव थी उम्मीदवार उप उपचुनाव में कांग्रेस की तरफ थी विधायक ने दावेदारी कर रहे आप आना वाला समय में कहीं टिकट मिला या बेनी लड़ाई में ટિકિટનો ફાયદો કીને મળાય કે આવોવાળો વક્ત બતાય લેકિન એની તરફથી હમણાં પૂરો દાવેદારી કરી રહ્યા